हेलो स्टूडेंट, आज ना लेक्चर नी अंदर आपणे જોવાના છીએ એ છે હાઇડ્રોકાર્બન વિશે, જેની અંદર આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ની અંદર તેનું અણુસૂત્ર, તેનું નામ, તેનું બંધ રેખા, બંધારણ કેમનું બને છે તે જોવાના છીએ. તેના માટે પ્રથમ જો તમે ક્રિયાશીલ સમૂહ વિશે નથી જાણતા તો આઈ બટન ઉપર ક્લિક કરો અને ત્યાં જઈને તે વિડીયો પહેલા એને જોઈ લો. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ હાઇડ્રોકાર્બન માટે તમને ખબર હોવી જોઈએ કે મૂળ નામ શું હોય છે, જે તમારે ખાસ યાદ રાખવાના છે. કાર્બનની સંખ્યાને આધારે હોય છે. તો પ્રથમ હું અહીંયા કહું છું એ છે કાર્બનની સંખ્યાને આધારે મૂળ નામ કયા કયા હોય છે. તો અહીંયા લઈએ આપણે કાર્બનની સંખ્યા. અને તેને આધારે મૂળ નામ શું લેવામાં આવે છે. कार्बन की संख्या जो एक हो तो आपणे एने कहीए छीए मिथ, जो बे हो तो एने आपणे कहीए छीए इथ, त्रण छे तो एने कहीए छीए प्रोप, चार हो तो एने कहीए छीए ब्यूट, पांच हो तो एने कहीए छीए आपणे पेंट, छ हो तो एने कहीए छीए आपणे हेक्स, सात हो तो हेप्ट, आठ ऑक्ट, बाजू में लखी रहे छु, नौ हो तो नॉन, दस हो तो एने कहीए छे डेक. दस पछी वधारे जरूरियात नथी, पर तेम छता आपने पूछे तो अग्यार नंबर अनडेक, बार नंबर जेनी अंदर आवी सके छे डाइडेक, એનાથી વધારેની જરૂરિયાત નથી. આ બધા આપણા મૂળ નામ છે. મૂળ નામને આધારે જ આપણે નામકરણ કરવાના છીએ, યાદ રાખજો. એટલે જ્યારે આલ્કેઇન, આલ્કીન કે આલ્કાઇનમાં નામકરણ કરવું હોય તેના માટે આપણે આ યાદ રાખવું બહુ જ જરૂરી છે. ક્લિયર, બધાને યાદ રહી જાય. અહીંયા તો અહીંયા યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે અહીંયા પ્રત્યયનો ઉપયોગ કેમ ના કરવાનો છે. તો અહીંયા યાદ રાખજો કે જ્યારે પણ આપણને પૂછે તો આઈયુપીએસસી નામ માટે આપણે પ્રથમ શું લેવાનું, તો કાર્બનની સંખ્યાને આધારે મૂળ નામ અને પ્લસ લેવાનો છે પ્રત્યય. ક્લિયર, યાદ રાખવું બહુ જ ઈઝી છે. એટલે અહીંયા આપણે કેવું હોય તો શું કહી શકીએ છીએ કે મૂળ નામ આપણું આની અંદરથી, માન લો કે ચાર કાર્બન આપ્યા છે તો ચાર કાર્બનને આધારે શું છે તો બ્યુટી છે, અને ત્યારબાદ એ આલ્કીન છે, આલ્કીન છે કે આલ્કાઇન છે તેને આધારે તમે સરળતાથી નામકરણ કરી શકો છો. ક્લિયર, તો બધાને ખ્યાલ આવી ચુક્યો છે કે આનો યુઝ કેમનો કરવાનો છે. અને હવે આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની અંદર ઉદાહરણ જોઈશું. હવે જોઈએ છે આપણે તેની અંદર પ્રથમ આલ્કેન વિશે. તો લઈએ છે અહીંયા આલ્કીન. આલ્કેનની અંદર વન નંબર. હવે જો આપણે એક કાર્બનની વાત કરી રહ્યા છીએ, અહીંયા કાર્બનની સંયોજકતા ખબર હોવી જરૂરી છે, અને હાઇડ્રોકાર્બનનો મતલબ થાય છે ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોવાના છે. એટલે જેટલી પણ સંયોજકતા બાકી હશે બધી હાઇડ્રોજન વડે જ પૂરી થવાની છે. બરાબર છે? તો આપણે એક એક કરીને લઈએ તો અહીંયા શું કહી શકીએ છીએ આપણે જોઈ. માની લો કે એક જ કાર્બનની વાત કરી રહ્યા છીએ આપણે, તો એ કન્ડિશનમાં એ કાર્બન જે છે એની સંયોજકતા કેટલી હશે, તો ચાર હશે. આ રીતે તો ચારે ચાર જગ્યાએ હાઇડ્રોજન હોવાનો છે. આ રીતે તો સૂત્ર જે છે એ સૂત્ર શું બનશે, અહીંયા સી એચ ફોર, કાર્બન એક, હાઇડ્રોજન ચાર. નામને આધારે પૂછે તો પણ તમે યાદ રાખી શકો છો અહીંયા કે સી એચ ફોર અને એક કાર્બન છે તો મિથ પ્લસ. હવે અહીંયા યાદ રાખો આપણે આલ્કેન ની વાત કરી રહ્યા છીએ, આલ્કેન છે તો પ્રત્યય શું હશે, એન, એટલા માટે નામ શું થશે, મિથેન. ક્લિયર, તો યાદ રાખો ખૂબ જ સરળ છે. સેકન્ડ નંબર, જો બે કાર્બન છે તો અહીંયા આ રીતે, કારણ કે આપણને ખબર હોવી જોઈએ આલ્કેન ની અંદર સિંગલ બોન્ડ જ હોય છે, અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ના હોવો જોઈએ. જો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ હશે તો તે આલ્કેન નથી, તે આલ્કાઇન કે આલ્કીન હોઈ શકે છે. તો હવે એક બોન્ડ તો બની ગયો છે, તો ત્રણ બચ્યા છે. આ રીતે બધી જગ્યાએ શું હશે, હાઇડ્રોજન.
તો સૂત્ર શું બનશે? બે કાર્બન અને છ હાઇડ્રોજન છે, એટલે શું કહીશું? C2H6. આના માટે આપણે કેવું હોય તો શું કહી શકીએ છીએ? ઇથ પ્લસ એન, તો શું બની જશે? ઇથેન. આ જ રીતે જો યાદ રાખવું હોય તો આપણે યાદ રાખી શકીએ છીએ ત્રણ કાર્બન માટે હાઇડ્રોજન 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 છે, ચાર થી વધારે બંધ ન બનવા જોઈએ કાર્બન, તો અહીંયા શું બનશે? C3 ત્રણ છે, હાઇડ્રોજન ગણી લો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો C3H8. તો અહીંયા આપણે કહી શકીએ છીએ પ્રોપ મૂળ નામ પ્લસ એન, તો એ બની જશે પ્રોપેન. ક્લિયર? યાદ રાખવું ખૂબ જ સરળ છે, સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. હવે એની અંદર બંધ રેખાનું ઉદાહરણ કઈ રીતે બનાવી શકાય, એટલે કે બંધ રેખાનું બંધારણ કેવું હોઈ શકે છે, એ પણ તમને પૂછાય છે, એટલે એ પણ જરૂરી છે, એ પણ હું બતાવી દઉં છું. અને આ જ રીતે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે એમ એમ તમે એક પછી એક આલ્કેન જે છે તેને યાદ રાખી શકો છો. પ્રોપેન છે, બ્યુટેન છે, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, બધા તમને બનાવતા આવડી જશે. જરૂરી એ છે કે તેના માટે તેનું સામાન્ય સૂત્રને યાદ રાખી લો, એ છે સામાન્ય સૂત્ર CnH2n+2. આ એનું સામાન્ય સૂત્ર છે, જ્યાં એન બરાબર કાર્બનની સંખ્યા છે. યાદ રાખી, તો પછી આ બધા સૂત્રો જે છે એને ગોખવાની જરૂર નથી, સરળતાથી તમે એને યાદ રાખી લેશો. જેમ કે માની લો કે કાર્બન એક છે, તો અહીંયા 1 મૂકીશું, અહીંયા 1 મૂકીશું, તો તમને સૂત્ર મળી જશે CH4. અહીંયા 2 મૂકશો તો તમને આ મળી જશે, 3 મૂકશો તો આ મળી જશે, એ જ રીતે તમને જોવા મળશે. ક્લિયર? બીજું યાદ રાખી શકો છો, દરેક વખતે CH2 નો તફાવત હોય છે, એટલે એક પછી એક આ સમીકરણમાંથી આ સમીકરણમાં તમે જાઓ છો તો ત્યાં તફાવત કેટલાનો હશે? અહીંયા CH2 નો, યાદ રાખજો. અહીંયાથી આમાં આવો છો તો તફાવત કેટલાનો હશે? CH2 નો. આમાં CH2 ઉમેરો એટલે આ બની જશે, આમાં CH2 ઉમેરો એટલે આ બની જશે, આમાં CH2 ઉમેરો એટલે આગળનું બનતું જશે. દરેક વખતે એની વચ્ચેનો તફાવત જે છે એ સેમ રહેવાનો છે. ક્લિયર? યાદ રહી જાય બધાને. બીજું બંધ રેખા સમીકરણ. બંધ રેખા સમીકરણ માટે આપણે ઓછામાં ઓછા બે કાર્બનથી શરૂ કરીએ છીએ, કેમનું દર્શાવી શકે? જો તમને આ રીતે આપે, આ આપેલું છે. ક્લિયર? તો આ અને આ છેડા જે દેખાય છે, તો અહીંયા કાર્બન છે અને અહીંયા કાર્બન છે, કેટલા કાર્બન છે? બે, અને વચ્ચે સિંગલ બોન્ડ છે, એનો મતલબ બંધારણ કયું છે? તો એ ઇથેન છે. હવે જો પ્રોપેન આપ્યું હોત આપણને તો એ આ રીતે આપત. હવે અહીંયા તમે જોઈ શકો છો કાર્બન કેટલા છે, તો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. ક્લિયર? એટલે અહીંયાથી યાદ રાખવાનું 1 અને 2, તો અહીંયા 1, 2 અને 3. ક્લિયર? યાદ રાખવું ખૂબ જ સરળ છે, ફટાફટ તમે એને યાદ રાખી શકો છો. આ જ રીતે બીજા ઉદાહરણ બી બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. જો તમને આ રીતે આપેલું હોય તો આની અંદર જુઓ તમે 1, 2, 3 અને 4 બધા સિંગલ બોન્ડેડ છે. ચાર કાર્બન છે તો મૂળ નામ શું હશે? બ્યુટ. પ્રત્યય એન, તો આ કોનું બંધારણ છે? બ્યુટેન. આની જરૂર વધારે પડવાની છે એટલે આપણને આ સમજ પડવી જરૂરી છે. ક્લિયર? આકાર કોઈ પણ હોઈ શકે છે, એનાથી કોઈ લેવા દેવા નથી, તમને સમજ પડવી જરૂરી છે. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી ગયો છે. અને કોઈ પણ રીતના બંધારણ તમને આપી શકે છે આની અંદર. હું બીજા પણ ઉદાહરણ બતાવું છું તમને એટલે તમને ખ્યાલ આવી શકે. જો આ જ રીતે આવું બંધારણ આપણને આપી દે આ રીતનું, તો એમાં બી કોઈ ફરક નથી, કોઈ પણ સાઈડથી ગણતરી કરી શકો છો. અહીંયાથી ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6 છ છે, તો મને કોઈ શું આવશે ત્યાં? હેગ્સ પ્લસ એન, તો એનો મતલબ આ શું છે? હેક્ઝેન છે. ક્લિયર? વધારે વાળા પણ આપી શકે છે, આવું આપી દે આપણે, તો પણ એમાં ગણતરી કરી શકીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે, તો શું કહીશું?
નોન પ્લસ એન, તો શું કહીશું એને? નોન એન છે આ. આ જે પણ નંબર આપ્યા છે બધી જગ્યાએ કાર્બન છે, યાદ રાખજો. ક્લિયર? તો ત્યાંથી જ તમે એને યાદ રાખી શકો છો ખૂબ જ સરળતાથી. ક્લિયર છે? તો બંધારણ બનાવવું બહુ જ આસાન છે, પણ યાદ રાખજો એટલી વસ્તુઓ ત્યાં ગાડી કે કાર્બનની સંયોજકતામાં ભૂલ ના થાય. કાર્બનની સંયોજકતામાં ભૂલ શા માટે પૂછું છું તમને? તો જો અહીંયા છેડાનો કાર્બન જે હશે એ એક જ બંધ બનાવી રહ્યો છે, એટલે અહીંયા તો શું હોવાનું છે? CH3. હું આને આધારે કહું તમને, એટલે તમને ખ્યાલ આવે. જો આને જ આધારે મારે કેવું હોય તો અહીંયા યાદ રાખજો કે અહીંયા તો કાર્બન જ હોવાનો છે, અહીંયા પણ કાર્બન છે, સમજો, અને અહીંયા પણ કાર્બન છે. તો આ છેડાના કાર્બન છે એટલે અહીંયા શું હશે? 3 કાર્બન હશે. પણ આ વચ્ચેનો કાર્બન છે જે 2 બંધ બનાવી ચૂક્યો છે, તો અહીંયા તો 2 જ હાઇડ્રોજન હશે. ક્લિયર? એટલે આનું ધ્યાન રાખજો, દરેક વખતે કાર્બનની સંયોજકતાનું ધ્યાન રાખવાનું છે. એટલે જે છેડાના કાર્બન હશે ત્યાં 3 હાઇડ્રોજન છે, વચ્ચે જે હશે ત્યાં 2 હાઇડ્રોજન છે, સિંગલ બોન્ડ છે. ત્યારે હજુ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ લઈશું તો એમાં પણ ફરક આવશે. ક્લિયર? તો આશા રાખું છું બધાને ખબર પડી ગઈ છે. આ જ રીતે બાકીના બધા બનાવવાના છે, ખૂબ જ સરળતાથી તમે એને બનાવી શકો છો. તો ત્યારબાદ આપણે જોઈએ છે સેકન્ડ નંબર, આલ્કીન વિશે. હવે જોઈએ છે આપણે આલ્કીન વિશે. જે રીતે આપણે આલ્કીનમાં જોયું છે તે જ રીતે છે આલ્કીનની અંદર, કોઈ જ ફરક નહીં. તો ફર્સ્ટ નંબર, પણ અહીંયા એટલું યાદ રાખજો કે આલ્કીનની અંદર શરૂઆત ઓછામાં ઓછા 2 કાર્બનથી થાય છે. એટલે 2 કાર્બનથી શરૂ થશે, 1 કાર્બનની અંદર ડબલ બોન્ડ નથી હોઈ શકતો. એટલા માટે તો 2 કાર્બનથી શરૂ કરી અને તેમની વચ્ચે દ્વિબંધ હશે. અને આલ્કીનની અંદર પ્રત્યય આપણને ખબર જ છે કયો હોય છે, તો ઈન. તો અહીંયા આપણે લઈએ તો પ્રથમ આપણને જોવા મળશે C ડબલ બોન્ડ C. જેટલી પણ સંયોજકતા બાકી છે એ બધી હાઇડ્રોજન વડે જ પૂરી થવાની છે. એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન એ જ રીતે અહીંયા હાઇડ્રોજન. ક્લિયર? 4 સંયોજકતા પૂર્ણ કરવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. તો હવે અણુસૂત્ર શું બને છે જુઓ અહીંયા. તો આપણને મળી જશે અહીંયા C2H4. ક્લિયર? હવે નામકરણની અંદર પણ સેમ કામ જ, 2 કાર્બન છે તો શું કહીશું આપણે? ઇથ પ્લસ ઇન. તો એને આધારે આપણે આને શું કહીએ છીએ? ઇથિન. ક્લિયર? યાદ રાખો, ખૂબ જ ઇઝી છે, ફટાફટ તમે બનાવી શકો છો. સેકન્ડ નંબર, 3 કાર્બન લઈ લઈએ આ જ રીતે. તો અહીંયા 2 બંધ બની ચૂક્યા છે એટલે આ તો 2 જ બંધ બનાવશે. હવે આ 2 અને 1 3 બનાવી ચૂક્યું છે તો આ 1 જ બનાવશે, અને આ કાર્બને ફક્ત 1 જ બનાવ્યું છે તો આ 3 બનાવશે. ધ્યાન રાખવાનું છે સંયોજકતાનું આ રીતે. ક્લિયર? હવે ગણી લઈએ, 3 કાર્બન છે અને જોઈ શકો છો 6 હાઇડ્રોજન છે. તો સૂત્ર શું થશે? C2H6 C3H6 3 છે, તો અહીંયા કહી દઈશું પ્રોપ પ્લસ ઇન. તો એને આપણે કહીશું પ્રોપીન. બોલો કેટલું સરળ છે, ફટાફટ તમે બનાવી શકો છો. બીજું એક ઉદાહરણ લઈએ, 1 2 3 4 4 કાર્બન. ફરી એકવાર આને 2 બંધ બનાવી ચૂક્યો છે તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા 1, અહીંયા 2 બંધ બન્યા છે તો અહીંયા 2 હશે, અહીંયા 1 જ બન્યો છે તો અહીંયા અહીંયા અને અહીંયા હાઇડ્રોજન હશે. ક્લિયર? ગણી લઈએ આપણે આની અંદર, તો કાર્બન તો 4 જ છે, હાઇડ્રોજન ગણી લો 1 2 3 4 5 6 7 અને 8, C4H8 છે, 4 છે, તો અહીંયા કહીશું બ્યુટ પ્લસ ઇન, તો આને કહીશું બ્યુટીન. ક્લિયર? હવે તમે અહીંયા જુઓ, 2 2 4, 3 2 6, 4 2 8, એટલે ડબલ છે, ડબલ છે. તો આલ્કીનની અંદર સામાન્ય સૂત્ર શું હશે? CnH2n, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા. ક્લિયર? તો યાદ રાખો, ખૂબ જ સરળ છે, અને આ જ રીતે આગળ લેતા જશો તો આ જ રીતે મળતું જવાનું છે. C4H8 છે તો C5H10 હશે, C6H12 હશે, બરાબર છે? તો ડબલ જ થવાના છે, સીધા યાદ રાખી શકીએ છીએ. ક્લિયર? તો આ બધા આલ્કીન છે. આમાં પણ હવે આપણે આગળના જેમ જ બંધ રેખા બંધારણ બનાવી શકીએ છીએ. કેવના બનાવીશું? તો જુઓ અહીંયા,
હવે અહીંયા યાદ રાખજો, અહીંયા આ રીતે આપેલું હશે, એનો મતલબ ડબલ બોન્ડ છે. ક્લિયર? ડબલ બોન્ડ છે તો અહીંયા કાર્બન, અહીંયા કાર્બન. માન લો કે આના માટે મારે બનાવવું છે તો આવું હશે, અને અહીંયા ડબલ બોન્ડ છે. ક્લિયર? કાર્બન તો અહીંયા છે, અહીંયાથી ગણવાનું છે, વન ટુ અને થ્રી, અહીંયા જેમ વન અને ટુ. મેં કીધું એ ધ્યાન રાખજો કે આવા બંધારણની અંદર પણ કાર્બનની સંયોજકતાનું ધ્યાન રાખવાનું, ચારથી વધી ના જાય. બરાબર છે? જેમ કે આ કાર્બને બે બંધ બનાવ્યા તો આ કાર્બન જોડે બે હાઇડ્રોજન હશે, પણ આ કાર્બને ત્રણ બંધ બનાવી દીધા છે એટલે આ કાર્બન જોડે એક જ હાઇડ્રોજન હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. દેખાય છે બધાને? જ્યારે આ બહારનો છે એને તો એક જ બંધ બનાવ્યો છે, એની જોડે ત્રણ હાઇડ્રોજન હશે. ક્લિયર બધાને? બ્યુટીન માટે લેવું છે તો આ રીતે લઈ લઈએ આપણે, આ રીતે તમે જોઈ શકો છો, વન ટુ થ્રી અને ફોર. ક્લિયર? મોટા બંધારણ બી બનાવી શકો છો, જે મેં અગાઉ બનાવીને તમને બતાવ્યા આલ્કિનમાં, એવા પણ બંધારણ તમે અહીંયા બનાવવા માંગતા હોય તો બનાવી શકો છો. જેમ કે આવું કોઈ બંધારણ બનાવવું હોય અહીંયાથી, તો અહીંયાથી બનાવી દો, વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ. છ છે, છ છે તો શું કહીશું? હેક્સ પ્લસ ઇન, તો શું કહીશું એને? હેક્ઝીન. ક્લિયર? હજુ પણ એની અંદર ફેરફાર કરવો હોય તો કરી શકાય એવો છે. આવું કોઈ બંધારણ આપી દે તમને, હજુ આકારની અંદર કોઈ પણ ચેન્જ આવી શકે છે, યાદ રાખજો. આકારની અંદર કોઈ પણ ચેન્જ આવી શકે છે. માની લો કે આવું આપી દીધું છે, તો શું કરીશું અહીંયાથી? તો અહીંયાથી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, નવ છે. નવ છે તો શું કહીશું? નોન પ્લસ ઇન, તો આ શું થઈ જશે? નોન ઇન. બોલો, ક્લિયર? બીજું, હાલમાં તો આપણે નિયમો નથી જોયા, એટલા માટે હું તમને આ રીતે દર્શાવી રહ્યો છું. નહીતર આ ડબલ બોન્ડ જે છે દરેક વખતે ખૂણા પર હોય તે જરૂરી નથી, તે અહીંયા વચ્ચે પણ ગમે ત્યાં હોઈ શકે છે, પણ તેના માટે નિયમને યાદ રાખવો પડશે, કારણ કે ત્યાં નંબર આપવો પડે છે. એટલા માટે સામાન્ય રીતે તો તમે નામકરણ આ જ કરી શકો છો, જેમ કે આ હેક્ઝીન છે, અહીંયા ડબલ બોન્ડ હોય કે અહીંયા ડબલ બોન્ડ હોય એને હેક્ઝીન જ બોલાશે, પણ એ કયા નંબર ઉપર છે એ નંબર આપવો પડશે. જેમ કે આ વન નંબર ઉપર છે તો આને કહીએ હેક્સ વન ઇન, જો અહીંયા હોત તો એને કહેત હેક્સ ટુ ઇન, જે ઓછો નંબર હોય તેને લેવાનો. ક્લિયર? હજુ નિયમો જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. બરાબર છે? તો આશા રાખું છું કે આલ્કિનની અંદર તમને ખ્યાલ આવી ગયો છે, અને બંધ રેખાવાળા સ્ટ્રક્ચર ખાસ સમજાવવા જોઈએ તમને, અને કાર્બનની સંયોજકતા ભૂલવાની નથી. હવે જોઈએ છે આપણે હાઇડ્રોકાર્બનની અંદર છેલ્લો ભાગ, એ છે આલ્કાઇન વિશે, અને એરિનમાં આપણે હાલ જોવાના નથી, તેના માટે આપણે બેન્ઝીન સ્ટ્રક્ચરોની અંદર જોઈશું. તો હવે વાત કરીએ છીએ આપણે આલ્કાઇનની. જેમ આપણે આલ્કેન અને આલ્કીન જોયું છે તે જ રીતે આલ્કાઇન છે તો પ્રત્યય કયો હશે? આઈન. અને યાદ રાખજો કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે અહીંયા, હવે એટલે આપણે વન નંબરથી શરૂ કરીએ તો અહીંયા પણ ઓછામાં ઓછા બે કાર્બનથી શરૂ થશે, સી ટ્રિપલ બોન્ડ સી. તો હવે કેટલા બંધ બાકી રહ્યા? તો એક એક જ બાકી રહ્યો છે, તો અહીંયા એચ, અહીંયા એચ. સૂત્ર શું બને છે? તો અહીંયા બની રહ્યું છે સી ટુ એચ ટુ. હવે કેટલા બે કાર્બન છે? તો આને કહી દઈએ ઇથ પ્લસ આઈન, તો નામ શું થશે અહીંયા? ઇથાઈન. ક્લિયર? યાદ રાખો, ખૂબ જ સરળ છે. સેકન્ડ નંબર આ જ રીતે લઈએ આપણે, ત્રણ કાર્બન લઈ રહ્યો છું, આને ત્રણ બંધ બનાવ્યા છે આ કાર્બને, તો અહીંયા એક જ હાઇડ્રોજન હશે. હવે આ કાર્બનને જુઓ, બરાબર ત્રણ અને એક ચાર, આની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે, એક બી કાર્બન નહીં હોય ત્યાં, આને એક જ બંધ બનાવ્યો છે એટલે આની જોડે ત્રણ કાર્બન, ત્રણ હાઇડ્રોજન હશે અહીંયા. તો આ ભૂલ ના થાય કે જો અહીંયા તમે હાઇડ્રોજન મૂકી દીધો તો બંધારણ આખું ખોટું, કારણ કે ચાર કરતા વધુ સંયોજકતા કાર્બન નથી ધરાવતું. હવે આની અંદર જુઓ તો સૂત્ર શું છે? સી થ્રી એચ ફોર. કેટલા કાર્બન? ત્રણ છે, તો પ્રોપ પ્લસ આઈન,
તેને કહીશું આપણે પ્રોપાઇન. થર્ડ નંબર, આ જ રીતે આપણે ચાર કાર્બન લઈ લઈએ, ફરીથી અહીંયા એક હાઇડ્રોજન, આ કાર્બન જોડે તો હશે નહીં, આ કાર્બન જુઓ બે બંધ બનાવી રહ્યો છે, બે હાઇડ્રોજન હશે, આ કાર્બન ત્રણ. ગણતરી કરી લઈએ તો ત્રણ ને ત્રણ છ છે અને ચાર એટલે સી ફોર એચ સિક્સ છે. ક્લિયર? તો આને શું કહીશું? બ્યુટ પ્લસ આઈન, તો આને કહેવાય છે બ્યુટાઇન. ક્લિયર? તો યાદ રાખવું ખૂબ જ સરળ છે. હવે તમે અહીંયા જુઓ, આને હું ડબલ કરું ચાર ને, તો આઠ થશે, એમાંથી બે કાઢી લઉં તો છ, ત્રણ દુ છ, એમાંથી બે કાઢી લઉં તો ચાર. તેનો મતલબ બે ઓછા કરવાના છે, તો સામાન્ય સૂત્ર શું હશે? CN H2N માઇનસ ટુ છે, અને જ્યાં પરિવાર N બરાબર શું છે? કાર્બનની સંખ્યા. ક્લિયર? તો ત્યાં યાદ રાખવું ખૂબ જ સરળ છે, તમે જોઈ શકો છો મેં કીધું એ પ્રમાણે સંયોજકતાનું ધ્યાન રાખવાનું છે. હવે બંધ રેખા, તો બંધ રેખા દર્શાવવું હોય તો આના માટે શું કરી શકાય? તો આટલું જ કરી શકાય. જો અહીંયા તમને આપ્યું હોય ટ્રિપલ બોન્ડ, તો આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ કાર્બન. ક્લિયર? જો બીજું એક બંધારણ આ રીતે આપી દીધું હોય, કોઈ પણ રીતે આપી શકે છે, આ રીતે છે. ક્લિયર? તો અહીંયા ટ્રિપલ બોન્ડ છે, યાદ રાખજો વન ટુ અને થ્રી. હવે અહીંયા શું ધ્યાન રાખવાનું? આ કાર્બન જોડે એક હાઇડ્રોજન હશે, પણ આ કાર્બન જોડે એક બી હાઇડ્રોજન નહીં હોય, કારણ કે ત્રણ અને એક ચાર સંયોજકતા પૂર્ણ થઈ જાય છે. જુઓ અહીંયા આ રહ્યો સેકન્ડ નંબરનો કાર્બન, એટલે ત્યાં હાઇડ્રોજન નહીં હોય તે સમજ પડવી જોઈએ, કારણ કે સિગ્મા અને પાઈ બંધ વખતે જો ભૂલ થઈ ગઈ તો ત્યાં ખોટું પડી શકે છે, એટલા માટે આ જરૂરી છે. બ્યુટાઇનની વાત કરીએ આપણે, તો એની અંદર પણ સેમ આ જ રીતે, અહીંયા ટ્રિપલ બોન્ડ. ક્લિયર? વન ટુ થ્રી અને ફોર આ રીતે લઈ લઈએ છીએ આપણે, તો ખૂબ જ સરળતાથી તમે એને દર્શાવી શકો છો. આનાથી મોટા બંધારણ મેં કીધા એ પણ લઈ શકાય છે, જેમ કે ફરી એકવાર આવું કોઈ બંધારણ તમને આપી દે તો ત્યાં પણ તમે યાદ રાખી શકો છો. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, અહીંયા હજુ પણ આમ કરીને આપી દીધું, માની લો કે નવ અને દસ, તો દસ છે અહીંયા. તો અહીંયા શું કહીશું આપણે? ડેક પ્લસ આઈન, તો એને કહીશું ડેકાઈન. ક્લિયર? તો તમે જોઈ શકો છો, યાદ રાખવું ખૂબ જ સરળ છે, હજુ લાંબી શૃંખલાની અંદર પણ આપી શકે છે. મેં કીધું એ પ્રમાણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, સાત છે તો શું કહીશું? હેપ્ટ પ્લસ આઈન, તો એને કહીશું આપણે હેપ્ટાઈન. આકારની અંદર કોઈ પણ ચેન્જ આવી શકે છે, યાદ રાખજો આકારથી કોઈ લેવા દેવા નથી. એટલે ક્યાંય પણ એવું લાગે કે આકારના લીધે કોઈ ફરક પડે છે, તો નહીં, આકારના લીધે કોઈ ફરક નથી પડતો. એટલે જો તમને આવું આપી દે ક્યાંય, આવું આપી દીધું, તો અહીંયા પણ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન, તો આ પણ શું છે? ડેકાઈન. ક્લિયર? તો અહીંયાથી તમારે યાદ રાખી લેવાનું છે, અહીંયા ટ્રિપલ બોન્ડ છે, કે કોઈ ફરક નથી પડતો અહીંયા કે આકાર આવો છે કે આવો છે, આકારથી કોઈ લેવા દેવા નથી. જે છે કાર્બનની સંખ્યાથી, મૂળ નામ યાદ હોવું જોઈએ અને એનો પ્રત્યય યાદ હોવો જોઈએ, તો તમે સરળતાથી નામકરણ કરી શકો છો. તો આશા રાખું છું બધાને હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન, આલ્કેન અને આલ્કાઈનની અંદર તેના નામકરણ કેમના થાય છે એની સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે. બંધ રેખા બંધારણ કેમનું બને છે આની જરૂર ખૂબ જ હોય છે, આને સમજીને યાદ રાખી લેવાનું છે, તો તે ખ્યાલ આવી ચૂક્યો હશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આ જ રીતે બીજા ક્રિયાશીલ સમૂહ માટે આપણે સવિસ્તાર નામકરણ જોઈશું.